नमस्ते मित्रों, एक नगर में एक धनवान शेठ ने बे पुत्र था, आनंद अने विनोद। धनवान शेठ ने विचार आव्यो कि मारे आमनी परीक्षा लेवी जोईए कि आमांथी कोण एवुं छे जेने हूँ मारो आ धंधो आपी अने रिटायर थई शकूं। एमणे एक परीक्षा माटे ए बन्ने छोकराओने बोलाव्या अने एमणे कह्युं कि हूँ तमने एक महिना माटेना खर्चा पेटे अमुक पैसा आपवा माँगु छूं, पण एना मारी पासे बे रस्ता छे, तमारे तमने जे गमे ते रस्तो सिलेक्ट करवानो छे। एटले बन्ने छोकराए पूछ्यु कि पिताजी एवा कया बे रस्ता छे? एटले शेठे कह्युं कि एक रस्तो एवो छे कि आ 31 दिवसना रोजना लाख रुपियाना हिसाबे 31 लाख थाय ए हूँ आजे तमने आपी दऊं, अने बीजो रस्तो एवो छे कि हूँ आजे तमारा नामे एक पैसो इन्वेस्ट करूँ धंधामां, काले एमां बीजो एटलो ज એમાઉન્ટ ઉમેરી અને ફરીથી ઇન્વેસ્ટ કરું એ પૈસાને, એટલે આજે એક પૈસો કર્યો તો કાલે એક અને એની સાથે બીજો એક મળીને બે, ત્રીજે દિવસે બે અને બીજા બે મળીને ચાર, એવી રીતે હું રોજ તમારું જે મૂડી હોય એટલી બીજી મૂડી એડ કરતો જઈશ અને એને ઇન્વેસ્ટ કરતો રહીશ, અને 31મા દિવસે જેટલી મૂડી થઈ હશે એટલે કે 30મા દિવસ સુધીની મૂડી અને એટલી બીજી મૂડી એડ કરીને હું 31મા દિવસે આપી દઈશ। વિનોદને થયું કે આ 31 લાખ હમણાં લઈ લેવા એ જ સારા, એક એક પૈસા કરીને તો ક્યારે પહોંચીશું, ક્યાં પહોંચીશું શું ખબર। પણ આનંદે વિચાર્યું કે ના, રોજ થોડું થોડું વધતું જાય એ મારા માટે સારું છે, મને એક સાથે નથી જોઈતું, અને એટલે એણે એ રસ્તો સિલેક્ટ કર્યો। એટલે શેઠે નક્કી કર્યું કે 5મા દિવસે હું તમને બંનેને બોલાવીશ અને હું બતાડીશ કે શું થયું છે, શું નહીં, કેટલા પૈસા થયા છે। એટલે 5મા દિવસે જ્યારે બોલાવ્યા ત્યારે એને કીધું કે આનંદ, તારા 16 પૈસા આજે થઈ ગયા છે જે મેં ઇન્વેસ્ટ કર્યા છે, 8 હતા અને બીજા 8 એડ કરીને। વિનોદ હસવા લાગ્યો આનંદને કે મૂરખ છે તું, જો મારા તો 5 દિવસમાં 5 લાખ રૂપિયા થઈ ગયા કહેવાય અને તને હજી 16 પૈસા મળ્યા છે। 10મા દિવસે જ્યારે ફરીથી શેઠે બોલાવ્યા ત્યારે એ 16 પૈસામાંથી વધીને 5 રૂપિયાને 12 પૈસા થયા હતા। 10મા દિવસે એ 1 ને 63 થયા, સોરી 15મા દિવસે। 20મા દિવસે એ 5242 થયા। ત્યાં સુધી વિનોદ એની મજાક જ ઉઠાવતો રહ્યો કે આટલા દિવસમાં તો જો મારા 20 લાખ થઈ ગયા અને તારા તો હજી 5000 જ થયા। 25મા દિવસે જ્યારે શેઠે કીધું કે તારા 1,67,772 રૂપિયા અને 16 પૈસા આજે હું ઇન્વેસ્ટ કરું છું, ત્યારે વિનોદને થયું કે આજના દિવસે 16મા દિવસે મારા તો કદાચ 1 લાખ આવ્યો હોત 25મા દિવસે, પણ આના 1,67 થયા, પણ તોય હજી તો એના 1,67 થયા અને મારા તો 25 દિવસના 25 લાખ થઈ ગયા છે, તો આ ક્યાંય નહીં પહોંચે, મારો જ નિર્ણય સાચો હતો। જ્યારે 30મો દિવસ આવ્યો ને ત્યારે શેઠે કહ્યું કે આનંદ, આજે તારા ટોટલ 53,68,709 રૂપિયા અને 12 પૈસા થયા। વિનોદને ચકરાવો ચડી ગયો કે મેં આ 31 દિવસના તો ખાલી મને 30 લાખ મળ્યા કહેવાય, જ્યારે એની સામે આનંદના તો 53 લાખ થઈ ગયા। અને છેલ્લે દિવસે 31મા દિવસે જ્યારે શેઠે એને પૈસા પાછા આપ્યા આનંદને, ત્યારે એ હતા 1,07,37,418 રૂપિયા અને 24 પૈસા। મિત્રો, વિનોદના મગજમાં જ ના બેઠું કે આ કઈ રીતે થયું, પણ આ જે રોજ ઇન્ક્રીમેન્ટલ તમે કંઈક કરો તો એનું કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ જે મળે ને એ આ કહેવાય। તો જીવનમાં આપણે રોજ થોડું થોડું આપણા જીવનમાં સુધાર લાવીએ ને તો 1 મહિના 2 મહિના 5 મહિના એના પછી એની અસર દેખાય, અને 5 વર્ષ પછી તો એ ખરેખર ખૂબ જ દેખાય। આનો એક બીજો દાખલો જો જોવો હોય તો ફરીથી 2 મિત્રોની વાત કરીએ, તો એક મિત્ર છે જેણે એવું નક્કી કર્યું કે મારે મારા હેલ્થ પ્રત્યે ધ્યાન આપવું છે અને એટલે હવે હું રોજ 125 કેલરી ખાવાનું ઓછું ખાઈશ, અને એની સાથે સાથે 1/2 કલાક હું એક્સરસાઇઝ કંઈક કરીશ, થોડું મગજને એક્સરસાઇઝ મળે એવું સારું વાંચન કરીશ, સેલ્ફ ડેવલપમેન્ટનું વાંચન કરીશ કે કોઈ વિડીયો જોઈશ કે માઇન્ડ મેનેજમેન્ટના વિડીયો જોઈશ, એની સામે
બીજો જે મિત્ર હતો એણે નક્કી કર્યું કે મારે આ બધું કંઈ કરવું નથી, હું તો આરામથી જિંદગી જીવશ, મને તો ખાવા પીવાનો શોખ છે, તો ચાલ હું હવે રોજ હજી 125 કેલરી વધારે લઉં, અને જે મારી પાસે ટાઈમ છે એ હું થ્રિલર મૂવીઝ કે એ બધું જોવામાં વ્યતીત કરીશ, આનંદ પ્રમોદ મેળવું. 5, 10, 15 દિવસમાં તો એ કંઈ ફરક ના દેખાયો, પણ ધીમે ધીમે 6 મહિને 8 મહિને એ ફરક દેખાવા લાગ્યો. જે પહેલો વ્યક્તિ હતો મિત્ર જેણે કેલરી ઓછી લેવાની ચાલુ કરી અને એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું, માઇન્ડ મેનેજમેન્ટનું કામ પર ચાલુ કર્યું, એ હૃષ્ટપુષ્ટ થયો, તંદુરસ્ત થયો, એના ચહેરા પર ગ્લો આવ્યું, એનો માઇન્ડનો વિકાસ થયો, એટલે એ એની જોબમાં પણ સારી રીતે કામ કરતો થયો, અને એના લીધે એને એનો બોસ ખુશ રહેવા માંડ્યો અને નવી ને નવી રિસ્પોન્સિબિલિટી આપતો ગયો. જ્યારે પેલો માણસ જે બીજો વ્યક્તિ હતો એણે 125 કેલરી વધારે લેવાની ચાલુ કરી અને આનંદ પ્રમોદમાં કરવા માંડ્યો, જેમ એની કેલરી વધવા માંડી એમ એનું વજન વધવા માંડ્યું, વજન વધવા માંડ્યું એટલે એને ઊંઘ વધારે જોવા લાગી, ઊંઘ વધારે જોવા માંડી એટલે એનું આખો દિવસ સુસ્તીમાં જવા લાગ્યું, એનું કામ બગડવા લાગ્યું, એના સાહેબ એને વઢવા લાગ્યા. અને 5 વર્ષના પછી જ્યારે જોયું તો જે પહેલો મિત્ર હતો એ હજી પણ તંદુરસ્ત છે, એક સારી પોઝિશન કંપનીમાં પહોંચી ગયો છે, જ્યારે જે બીજો મિત્ર હતો જેણે ધ્યાન નહીં આપ્યું એ એકદમ ખરાબ હાલતમાં પહોંચી ગયો, એનું વજન વધી ગયું છે, ગોળમટોળ થઈ ગયો છે, ચાલી નથી શકતો, શ્વાસની તકલીફો થવા માંડી છે, અને એની નોકરી કદાચ જતી રહેશે એવી પરિસ્થિતિમાં આવી ગયો છે. તો જેમ ઇન્ક્રીમેન્ટલ સારું થઈ શકે એવું ઇન્ક્રીમેન્ટલ ખરાબ પણ થઈ શકે. તો મિત્રો, આપણે આપણા જીવનમાં એ વસ્તુને ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા જીવનમાં રોજ થોડું થોડું કંઈક સુધારો કરતા રહીએ અને એ નિયમિતપણે કરીએ, રોજે રોજ કરીએ. જો એવું કરીએ ને તો 2-5 વર્ષના સમયમાં આપણને ખરેખર એની અસર દેખાશે અને આપણી જાતને આપણે સફળ તરીકે જોઈ શકીશું, બીજા લોકો પણ આપણને સફળ તરીકે જોશે, આપણું અનુસરણ કરવા તૈયાર થશે. હું છું નિલેશ ખીમસરિયા, NK વિચાર શ્રેણી મોટિવેશનલ વિડીયો સિરીઝમાં ફરી એકવાર આપનું અભિવાદન છે. શું તમે આ ડેઈલી ઇન્ક્રીમેન્ટલ ગ્રોથવાળો માઇન્ડસેટ ધરાવો છો કે ચલતા હૈ એવા એટીટ્યૂડ સાથે જીવન જીવો છો? તમે જે પણ કરતા હો એને જો દ્રષ્ટાંત રૂપે અહીં લખો અને એનો તમને શું ફાયદો અથવા ગેરફાયદો થઈ રહ્યો છે એ પણ કોમેન્ટ બોક્સમાં ઉલ્લેખ કરશો તો એનાથી કોઈકને પ્રેરણા મળશે કે શું કરવું અથવા તો શું ના કરવું. મિત્રો, આ જો વિડિયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રવર્તુળમાં શેર કરો, અહીં યુટ્યુબ ચેનલ ઉપર એને લાઇક કરો જેથી યુટ્યુબ બાબા એને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડે, અને જો આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરો, બેલનું બટન દબાવી દો જેથી તમને નોટિફિકેશન આવે જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય. આવતા અઠવાડિયે ફરી એક નવા મોટિવેશનલ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો, ખૂબ ખૂબ આભાર.